એક દિવસની વાત છે અકબર બાદશાહે રસ્તા પર બે ભિખારીઓને કરુણ હાલતમાં ભીખ માગતા જોયા એમાંનો એક તો સાવ અંધ હતો અને બીજાનો એક પગ કપાયેલો હતો બાદશાહને એમના પર દયા આવી તેમને થયું કે મારા નગરમાં પણ લોકો કેવી કરુણ દશામાં જીવે છે કદાચ આવા કેટલાય લોકો રોજ ભૂખે મરતા હશે જેમને આંખો અને હાથપગ છે તેઓ તો ગમે તેમ કરી અને રોજી રોટી મેળવી શકે પરંતુ આ બિચારા આંધળા અને લંગડા છે તેમને કાલથી રોજ ખાવાનું મળવું જોઈએ બીરબલે બીજા દિવસે નગરમાં ઢંઢેરો પીટાવ્યો બીજા દિવસે મહેલ પાસે કેટલાય લોકોના ટોળા જમા થવા લાગ્યા બીરબલને આટલા બધા લોકો જોઈને આશ્ચર્ય થયું તેમને થયું કે આમાં ખરેખરા અંધ અને અપંગ કેટલા હશે જો બાદશાહ રોજ આમ જ બધાને ભોજન આપશે તો રાજ્યની તિજોરીનું તળિયું દેખાશે બિરબલે બાદશાહ વતી સૌને આવકાર્યા બપોરે બાર વાગ્યે ભોજન તૈયાર થઈ ગયું હતું છતાં તેણે બાદશાહને કહીને એક બે કલાક મોડું ભોજન આપવાનું નક્કી કર્યું બપોરનો એક વાગી ગયો એટલે ભોજન માટે ભેગા થયેલા લોકો ખૂબ અધીરા થવા લાગ્યા કેટલાક તો મનમાં બબડતા હતા કે જો ખાવાનું ન આપવાનું હોય તો ઢંઢેરો શા માટે પીટાવ્યો હશે આમને આમ બીજો એક કલાક વીત્યો હવે મોટા ભાગનાની ધીરજ ખૂટી ગઈ હતી એટલામાં બિરબલની સૂચના મુજબ એક નોકરે ત્યાં આવી અને કહ્યું કે ભાઈઓ હવે ભોજન તૈયાર છે જુઓ દૂર પેલા છેડે રસોડું છે ત્યાં બધા જલ્દીથી પહોંચી જાઓ વહેલા નહીં પહોંચે તેને બીજી પંગતમાં બેસવું પડશે નોકરના શબ્દો સાંભળતા જ ટોળામાંના ઘણા જણ રસોડા તરફ દોડ્યા કેટલાકની આંખો ઉઘાડી હતી અત્યારે એ બધા ભૂલી ગયા કે તેઓ આંધળા કે લંગડા તરીકે અહીં આવ્યા હતા આ જોઈ નોકરોએ તેમને બધાને મારીને દૂર કાઢી મૂક્યા બાકીના જે માણસો ત્યાં બેસી રહ્યા હતા તે ખરેખરા અંધ અને અપંગ હતા બિરબલે તેમને આગ્રહપૂર્વક જમાડ્યા તેમને બીજા દિવસે આવવાનું કહી ભાવથી વિદાય કર્યા મિત્રો આશા રાખું છું અકબર બિરબલની આ વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપનું મંતવ્ય જરૂર જણાવજો કે આ વાર્તા આપને કેવી લાગી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું અકબર બિરબલની આવી જ બુદ્ધિ ચાતુર્યભરી વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ